ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી કોણ હતા વજુભાઈ વાળા ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા પહેલાં મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતાનું પૂરું નામ ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા છે એક વખત પરીક્ષામાં પૂછાયેલું છે યાદ રાખજો ઓગણીસો ત્રીસ એકત્રીસની લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું તો જામ રણજીતસિંહજીએ કર્યું હતું કે જેઓ જામનગરના રાજા હતા રણજીત ટ્રોફી છે તે રણજીતસિંહજીના નામ પરથી રમાય છે ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ હતી તો ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ હતી ગુજરાતમાં સૌપ્રથમ વખત રેલવે પ્રથમ કાળિયા કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી વિઠ્ઠલભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ એટલે સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ અને આપણી વિધાનસભાનું નામ પણ આમના નામ પરથી છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી હતી તો મણિશંકર કીકાણીએ કરી હતી ગુજરાતમાં નાયકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી રૂપસિંહ અને જોગ્યા ભગતે કરી હતી પંચમહાલ વીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી ઠક્કર બાપાએ એટલે કે અમૃતલાલ ઠક્કર સોળમી સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે મીરબહર હોદ્દો ક્યાં અધિકારીને આપવામાં આવતો હતો નૌસેનાના વડાને શું કહેવાતું મીરબહર રાજકોટ જિલ્લાની ખંભાલીલાની ગુફા શાના માટે પુરાતત્વીય મહત્ત્વ ધરાવે છે તો તે શૈલ ગુફાઓ છે ગોંડલ તાલુકો આવશે અને જે ખોડલધામ આવેલું છે ત્યાંથી થોડું આગળ જઈએ તો આ સેલ ગુફાઓ તમને જોવા મળશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું સૌપ્રથમ વેપારી મથક કયા શહેરમાં રાખેલું હતું સુરતમાં રાખ્યું હતું ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ઓગણીસો ને એકોતેરમાં 1947 સુડતાલીસમાં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય જોડાવાના ઉપર સહી કરવા ઇનકાર કરેલ હતો જૂનાગઢે ઇનકાર કર્યો હતો પ્રથા નાબૂદ કરતો સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ઓગણીસો ને એકાવનમાં આ કાયદો છે તે અમલમાં આવેલો હતો નીચેના વાક્યો પૈકી કયા વાક્યો સાચા છે એક ભાવનગરના વિકાસમાં તખતસિંહજીનો ફાળો છે બે જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો એ પણ સાચું છે ત્રણ મહારાજા ભગવતસિંહજી ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો ભજવ્યો એટલે એક બે ને ત્રણ ત્રણે ત્રણ સાચા છે આરજી હકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે નવ નવેમ્બર જેને જૂનાગઢનો આઝાદી દિવસ પણ કહેવાય છે આરજી હકૂમત વિજય દિન નવ નવેમ્બર અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું બ્રોચ એટલે કે ભરૂચ હતું જેને અંગ્રેજો બ્રોચ કહેતા હતા ઈસવીસન ઓગણીસ સોરી અઢારસો ને માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં સંધિ કોણે કરી હતી દામાજી રાવ ગાયકવાડે કરી હતી ઈસવીસન ઓગણીસો બોતેરમાં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી એકસો ને અડસઠ બેઠકો હતી ખિલજીના સમયમાં સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું હરિજન આશ્રમ હતું હિન્દ સ્વરાજના લેખક કોણ હતા મહાત્મા ગાંધી જુનાગઢની આરજી હકુમતના વડાપ્રધાન તરીકે કોને બનવાનું નક્કી કરવામાં આવ્યું હતું શામળદાસ ગાંધીને મોહમ્મદ ગજનવીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર અમીરજી ગોહિલ ક્યાં રાજવંશ સાથે સંકળાયેલા હતા લાઠીનો ગોહિલ રાજવંશ કે કલાપી પણ ત્યાં થઈ ગયા નરનારાયણંદ મહાકાવ્યના સર્જનહાર કોણ છે વસ્તુપાળ છે નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું તો હિન્દુલાલ યાજ્ઞિકે શરૂ કર્યું હતું જે પાછળથી ગાંધીજીને સોંપી દેવામાં આવ્યું હતું બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકણી ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે રાજકોટ જિલ્લામાં આવેલી છે આરજી હકુમતની સ્થાપના ખાલી જગ્યા ખાતે કરવામાં આવી હતી મુંબઈ ખાતે થઈ હતી આરજી હકુમતની સ્થાપના ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા તો જૂનાગઢની મુક્તિ માટે રચાયેલ આરજી હકુમતના વડા કોણ હતા શામળદાસ ગાંધી હતા કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે માટે રાખેંગારજીએ દ્વારા કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો કંડલા બંદરનો વિકાસ કર્યો હતો ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય ક્યાં ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે એસ આર એસઆર રાવસ્તાન અથવા તો સેસ્તાનમાંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે કલ્કાચાર્ય એ આપ્યું હતું ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ વેપાર માટેની કોઠી કયા સ્થળે સ્થાપી હતી સુરતમાં અભયઘાટ કોની સમાધિ છે તો મોરારજી દેસાઈની સમાધિ છે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી છે અને પ્રથમ એવા ગુજરાતી કે જે વડાપ્રધાન બન્યા હોય તો તે છે મોરારજી દેસાઈ એ સિવાય મોરારજી દેસાઈ ભારતના એકમાત્ર એવા વ્યક્તિ છે જેને ભારત રત્ન અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાને પાક પણ મળ્યો હોય બ્રિટિશ કાળમાં વલ્ભી ક્યાં નામે ઓળખાતું હતું તો વડા તરીકે ઓળખાતું હતું ભગવદ્ ગોમંડળ શબ્દકોષના સંપાદક કોણ હતા ચંદુલાલ બેચરદાસ પટેલ ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા છે તો ધોળાવીરામાંથી મળી આવ્યા છે બે હજાર એકવીસમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે કચ્છ જિલ્લામાં ખદીરબેટમાં આ ધોળાવીરા છે તે આવેલું છે વન મહોત્સવ બે હજાર સોળ અંતર્ગત નવા વનોમાં શહીદ વન ક્યાં બનાવવામાં આવ્યું હતું તો ભૂચર મોરીમાં બનાવવામાં આવ્યું હતું જ્યાં ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું ત્યાં શહીદ વન આવેલું છે ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી તો મહીપતરામ રૂપરામે કરી હતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉના તાલુકાના દેલવાડામાં પ્રથમ ડિજિટલ પેમેન્ટ એન્ડ બેન વિલેજ ક્યારે જાહેર કર્યું હતું તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ ચોવીસમી ડિસેમ્બર બે હજાર સોળમાં આ કર્યું હતું કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજ મથકની શરૂઆત થઈ હતી બળવંતરાય મહેતાના શાસનમાં કુટુંબ પોતેની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી હતી માધવસિંહ સોલંકીના સમયમાં ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા શારદાબેન મુખર્જી ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ પંચમહાલ ભીલ સેવા મંડળીની સ્થાપના કરનાર ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો ભાવનગરમાં થયો હતો અમૃતલાલ ઠક્કર ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ડૉક્ટર પી કે દાસ ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી કોણ હતા વિજયભાઈ રૂપાણી અત્યારે કોણ છે કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો આરસ પર કોતરેલી કવિતા તરીકે ક્યુ સ્થળ જાણીતું છે તો એ છે દેલવાડા જ્યાં દેલવાડાના દેરા આવેલા છે મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું આગળના જે પ્રશ્નો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો